રાજકોટ મગફળીના ઉત્પાદનની ચાઇના અને સાઉથના વેપારીઓ પણ ખરીદી કરતા હોય છે તેવો માર્કેટિંગ યાર્ડના ચેરમેનનું નિવેદન જેની વાત કરવામાં આવે તો ખેડૂતોને બમણો મગફળીનો ભાવ મળે અને સાથોસાથ બે હજાર બાવીસમાં ખેડૂતોને મગફળીનો ભાવ મળી શકશે પરંતુ આશા બાવન લાખ ટનની હતી પરંતુ બત્રીસ લાખ ટનનું ઉત્પાદન થયું છે અને ચોમાસું સિઝન પર મોડે સુધી રહેતા ખેડૂતોને પારવાર નુકસાન થયું અને ચાઇના પણ સાત થી આઠ લાખ ટન મગફળી ખરીદી કરવા જઈ રહ્યું છે અને સરકાર ટેકાના ભાવે ચાર થી પાંચ લાખ ટન મગફળી ખરીદી કરવા જઈ રહ્યું છે તમામ પ્રકારની સ્પર્ધાત્મક વાતાવરણના કારણે હારીજમાં ખેડૂતોને મગફળીના સારા ભાવ મળી રહ્યા છે જેમાં પહેલા દિવસે આખા જિલ્લામાંથી માત્ર બાસઠ ખેડૂત જ આવ્યા હતા અને રાજકોટ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર પ્રારંભ થયો હતો જ્યારે બેડી યાર્ડમાં એક પોઈન્ટ પચાસ લાખ બોરીની આવક થઈ હતી જેમાંથી માત્ર ચોવીસ હજાર જ બોરી વેચાઈ હતી તેમજ જે ખેડૂતોને સોમવારે બોલાવ્યા હતા તેઓને રવિવાર જ જાણ કરી દેવામાં આવી હતી પોતાનો વારો વહેલો આવી જાય તે માટે પડદરીના ખેડૂતો રાતે જ આવી ગયા હતા જોકે ઓછી માત્રામાં ખેડૂતો હોય તેવી વ્યવસ્થા જળવાઈ રહી હતી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે જ્યારે આવક કરવામાં આવે ત્યારે એક લાખ પચીસ હજાર ગુણી માર્કેટિંગ યાર્ડમાં ઉતારવામાં આવી હતી તેમાંથી પંદર થી સત્તર હજાર ગુણીના વેપાર આવે છે અને અઠવાડિયામાં એક વખત ઉતારવાની રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જગ્યા થાય ત્યારબાદ ઉતારવા દેવામાં આવશે તેવી સત્તા સત્તાધીશોએ જાહેરાત કરેલ છે અતિવૃષ્ટિના કારણે ખેડૂતો વધુ હેરાન થયા છે અને પચીસ ટકાથી લગાડી અને પચાસ ટકા સુધીની નુકસાની પણ ખેડૂતોએ ભોગવી છે ગત વર્ષની સરખામણી આ વર્ષે ભાવ સારા જોવા મળે છે પરંતુ ઉત્પાદનનો આંકડો છે એ ઓછો આવશે એટલે ખેડૂતોને કોઈ એટલી બધી આમાંથી આવક થાય એવું અત્યારે દેખાતું નથી કારણ કે અત્યારે જે અગિયારસોથી લઈ અને બારસો રૂપિયાના જે ભાવ જોવા મળે છે એ સારી ક્વોલિટીની મગફળી છે એમાં જોવા મળે છે અને નબળી ક્વોલિટી જે ઉગેલી છે અતિવૃષ્ટિના કારણે ખરાબ થઈ ગઈ છે મગફળીના તો આજની તારીખમાં આઠસોથી નવસો રૂપિયા સુધીના ભાવ જોવા મળે છે બીજા નંબરમાં આપણે વાત કરીએ તો સરકાર એક હજારને પંચાવનમાં જ્યારે મગફળીની ખરીદી કરતી હોય ત્યારે ઓપન માર્કેટમાં એક હજારથી લઈને બારસો રૂપિયા સુધીની મગફળીના ભાવ જોવા મળે તો કોઈ પણ ખેડૂત સરકારમાં નાખવા ઈચ્છતો નથી ઓપન માર્કેટમાં વધુ પડતો માલ વેચે એવો આગ્રહ રાખી રહ્યો છે માર્કેટિંગ યાર્ડમાં મગફળી ખેડૂતો ભરી આવે તો એની સાથે માર્કેટિંગ યાર્ડ સાથે સંકળાયેલા વેપારીઓ કમિશન એજન્ટો અને મજૂરોની પણ રોજીરોટીનો સવાલ હોય તો અત્યારે આ વર્ષે મગફળીમાં એકંદરે સારું હોય વાતાવરણ એવું લાગી રહ્યું છે શું ટેકાના ભાવ તો આ લોકોએ ઘણા સમય પહેલાં જાહેર કરેલા હોય છે એટલે એને એમાં અત્યારે વધારો કરવો એ યોગ્ય નથી પરંતુ ઓપન માર્કેટમાં ખેડૂતોને વધુ પડતો ભાવ મળે એવું અમે ઈચ્છી રહ્યા છીએ માર્કેટિંગ યાર્ડ તો આમ તો રાબેતા મુજબ ચાલુ જ હોય છે પણ એની આવક જ્યારે મગફળી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બધી પૂરી થઈ જાય પછી આવક કરવા દેવામાં આવતી હોય છે હજી એક બે રાઉન્ડ સારી મગફળીનું ઉત્પાદન હોવાના કારણે એક બે રાઉન્ડમાં થોડીક આવક વધુ દેખાશે પછી આવક થોડીક ઓછી થાય એવું લાગશે આજની તારીખમાં અત્યારે એક લાખ ને દસ હજાર ગુણી મગફળી પડી છે આજના ભાવની વાત કરીએ તો નવસો રૂપિયાથી લગાડી અને જ્યારે ઝીણી મગફળીમાં નવસો થી એક હજાર રૂપિયા સુધીના ભાવ જોવા મળે છે આમ જોવા જઈએ તો મોંઘવારીનો દર જે રીતના વધે એ રીતના મગફળીના ભાવ વધવા જોઈએ પરંતુ એમાં અત્યારે વધારો થતો હોય એવું લાગતું નથી કારણ કે પહેલાંના સમયમાં જ્યારે જ્યારે એમ કહેતા કે એક ખાંડી મગફળી અને એક તોલું સોનું તો અત્યારની વાત કરીએ તો એમાં બહુ જાજો ડિફરન્સ છે એટલે મોંઘવારીના દર પ્રમાણે મગફળીના ભાવ અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે ન હોય એવું લાગી રહ્યું છે કારણ કે અત્યારે મગફળીની સિઝન હોય ચોમાસું મોડે સુધી આવ્યું ખેડૂતોને વરસાદને હિસાબે ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થઈ પોતાનો માલ પણ બગડ્યો છે અને જે ખેડૂતોને ઉત્પાદન વીસ ીઘે વીસ મણ થવું જોઈએ એને બદલે પાંચથી દસ મણ થયું છે પણ વાવેતર વધુ હોવાથી ત્રીસ બત્રીસ લાખ ટન મગફળી થશે અંદાજ હતો બાવન લાખ ટનનો એ બાવનને બદલે ત્રીસ બત્રીસ લાખ ટન થશે અને આ વર્ષે ચાઈનાની અંદર તેલની નિકાસ અત્યારે ચાલુ છે જેથી કરીને સાત આઠ લાખ ટન મગફળી ચાઇના તેલમાં જશે ચાર લાખ ટન ખેડૂતો પોતાનું બિયારણ રાખશે ચાર લાખ ટન સિંગદાણા માટે રાખશે અને વધુ જે થોડી મગફળી છે કાંઈક સાઉથની અંદર બિયારણમાં જાય છે બે લાખ ટન જેવી અને બાકીની મગફળી છે એ ઓઇલ મિલરો અને વેપારીઓ ખરીદી જેથી કરીને એના હાથમાં મગફળી અત્યારે ઓઇલ મિલર ઓછી આવે એના હિસાબે અત્યારે ખરીદી ઊંચા ભાવથી કરે છે જેથી ખેડૂતોને ભાવ મળી રહ્યા છે આજે ટેકાના ભાવની ખરીદી કરવાથી ચાર લાખથી પાંચ લાખ ટન સરકાર પણ ખરીદી કરશે એ પણ વેપારીઓના હાથમાં ન આવે ઓઇલ મિલરોના હાથમાં ન આવે જેથી કરીને મગફળી પાછળ છ સાત લાખ ટન વધી એનું તેલ માટે જે ઓઇલ મિલરને મગફળીની જરૂરિયાત છે એ પૂરતી જરૂરિયાત ન સંતોષાય એના માટે અત્યારે વેપારીઓ પાસેથી અને ખેડૂતોને ઊંચા ભાવ મળી રહે એવી ખરીદી થાય છે અને આજે ખેડૂતો પણ ટેકાના ભાવથી વધુ ભાવ મળતા હોવાથી માર્કેટિંગ યાર્ડોમાં આજે ગોંડલ રાજકોટ બધા યાર્ડની અંદર મગફળીની ધોમ આવક છે અને ભાવ પણ સારા મળી રહ્યા છે ખેડૂતને સંતોષ છે સો ટકા હજી ભાવ વધવા જોઈએ તો જ ખેડૂતને પોષણક્ષમ ભાવ મળે અઢાર કલાક કામ ખેતીમાં કરતો ખેડૂત આ કાયમ માટે ગરીબ રહેતો હોય જગતનો તાત કહેતા હોય ગરીબ રહેતો હોય એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી જે ટેકાના ભાવથી ખરીદી કરી જેને કારણે ખેડૂતોને ભાવ પૂરતા મળે અને જે નરેન્દ્ર મોદી સાહેબનું વડાપ્રધાનશ્રીનું જે નિવેદન છે કે બે હજાર બાવીસમાં ખેડૂતોની આવક બમણી થવી જોઈએ એ આવક બમણીના પગલે આ જે ભાવ વધી રહ્યા છે આ ખરીદી જે થઈ રહી છે ટેકાના ભાવથી સરકારશ્રીએ જે નિર્ણય કર્યા છે એ ખેડૂતના હિતમાં કર્યા છે અને ખેડૂતને બે હજાર બાવીસમાં ડબલ બમણી આવક થશે એ સો ટકાની વાત છે મગફળી ઉત્પાદનમાં રાજકોટ જિલ્લાની ભૂમિકા શું છે મગફળી રાજકોટ જિલ્લાની અંદર મગફળી અને કપાસના જ વાવેતર મોટાભાગે થતા હોય છે અને સૌરાષ્ટ્રની અંદર આ વર્ષે વરસાદ વધુ થવાથી મગફળીનું જે ઉત્પાદન છે જ્યારે છોડને ઓક્સિજન મળવું જોઈએ ત્યારે પુષ્કળ પાણી પડ્યું જ્યારે મીંજ બંધાય પોપટો બંધાય અને એની અંદર જે મીંજ આવે દાણો બંધાય એ દાણો પણ ઝીણો રહી ગયો કારણ કે વરસાદ બહુ હોવાથી એને પૂરતું પોષણ ન મળ્યું જેથી કરીને જે ઉતારો જે મળવો જોઈએ એકસો ચાલીસ ટકા એ નથી મળતો એકસો ને પાંત્રીસ છત્રીસ ટકા જેવો અત્યારે આવે છે યાર્ડની અંદર આવતી હોય નબળાથી સારી ક્વોલિટીનો માલ આવતો હોય મીડિયમ આવતો હોય એના અંતરે ભાવ હોય ઓછો ભાવ હોય જે માલ નબળો હોય એનો ઓછો ભાવ હોય મીડિયમ હોય એનો થોડો વધુ આવે અને સારો માલ જે એના ભાવ તો બારસો સુધી પણ મળી રહ્યા ખેડૂતોને પૂરતા ભાવ મળે એના માટે પૂરી વ્યવસ્થા જે અમે કરવાના છીએ અત્યારે જે એક શેડ બની રહ્યો છે એ પણ ખેડૂતોના હિતની અને ખેડૂતોની સુવિધા માટે અમે કરી રહ્યા છીએ પાંચ કરોડના ખર્ચે કપાસનો શેડ બની રહ્યો છે પછી આપણે જે ગ્રાઉન્ડ જોઈ એ ગ્રાઉન્ડનો અઢી ગણું ગ્રાઉન્ડ અમે બનાવવાના છીએ નદીના પટ પર સીધી સિમેન્ટ આરસીસી દિવાલ દીવાલ બનાવવાના છે આખી ભરતી કરી કાર્પેટ કરી અને અહીંયા એક મોટો શેડ મગફળીનો કરી જેથી કરીને મજૂરો વેપારીઓ દલાલભાઈઓ ખેડૂતોને ક્યાંય તડકો ઢાઢ વરસાદ સહન ન કરવો પડે એની બધી સુવિધા કરવા માટે હું તૈયાર છું કેમેરામેન મેરામ સોલંકી કે ટીવી ન્યૂઝ રાજકોટ